નવસારી શહેરમાં પૂરના પાણી આખરે ઓસર્યા છે અને નવસારી શહેરનું જનજીવન હવે થાળે પડવા તરફ આગળ વધી રહ્યું છે. લુણા નદીની સપાટી ઘટતા પૂરના પાણી ઓસર્યા. અનેક વિસ્તારમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. સુરત મહાનગરપાલિકાની ટીમની સફાઈ માટે પણ નવસારી પહોંચી છે. 6 ટીમો અત્યાધુનિક સાધનો સાથે નવસારી પહોંચી છે. શહેરના અનેક વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે સફાઈ. લોકો તો જોડાયા, પરંતુ મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાયા. નવસારી વિજલપુર નગરપાલિકા વિસ્તારમાં જે ભારે વરસાદના કારણે, ઉપરવાસના વરસાદના કારણે જે ફ્લડગ્રસ્ત વિસ્તારો હતા, એની અંદર જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી છે. એમાં ખાસ કરીને સાઉથ ગુજરાતની 6 નગરપાલિકાઓની ટીમો મંગાવવામાં આવેલ છે અને એ લોકોને અલગ અલગ વિસ્તારોની અંદર ભેસદ ખાગા છે, કાશીવાગી છે, પછી શાંતાદેવી રોડ છે, એ રીતે આખી અલગ અલગ સફાઈની કામગીરી સોંપવામાં આવી છે. અને ખાસ કરીને જે આઉટસોર્સિંગ એજન્સીના માણસો છે એ લોકોને વિજલપુર વિસ્તાર સોંપવામાં આવેલો છે, એ રીતે સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. એમાં ખાસ કરીને માઇનોર શાખાના કર્મચારીઓ, સેનિટેશન ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ અને ફાયર શાખાના કર્મચારીની પણ મદદ મેળવવામાં આવી રહી છે. સીધા જ હું દ્રશ્યો આપને બતાવવા માંગીશ. હાલ જે આપ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ શહેરના બાલાપીર વિસ્તારના આ દ્રશ્યો છે, જ્યાં લોકોના ઘરોની અંદર નુકસાન થયું છે. ઘરનું રાચરચીલુંથી લઈને તમામ ઘરવખરીનો જે સામાન છે એ પલળી ગયો છે. ઘરની અંદર અનાજ અને વાસણ સહિતના જે સામાન હતા તે સામાનને નુકસાન થયું છે અને લોકો જે છે એ હવે યુદ્ધના ધોરણે ઘરની અંદરથી તમામ સફાઈ અભિયાન હાથ ધર્યું છે. વિજયભાઈ, આ કેટલા વિસ્તારના ઘરોમાં પાણી આવ્યું હતું અને શું પરિસ્થિતિ અત્યારે લોકોની? આપણા વોર્ડ નંબર 3 દેસા ટેકરી વિસ્તારમાં નીચાવામાં બાલાપી દરગાહ, રામજી ખત્રી અને રેરા છેલ્લે 100 થી ઉપર જેવા ઘરોમાં પાણી ભરાઈ ગયું. અત્યારે હાલમાં નગરપાલિકાનું તંત્ર જો આવ્યું નથી તો એ લોકો અત્યારે જાતે જ પોતે સાફ સફાઈમાં લાગી ગયા છે. આ તો ઘરના આખા પટારા ડૂબી જ ગયેલા, એટલે ઘરનું સંપૂર્ણ સામાન પાણીમાં ગોડળા જે કઈ હોય કબાટમાં કપડાં બુકડા બધું જ બોરાઈ ગયું, એટલે નુકસાન તો આખું ઘરનું જ, ટોટલી લોસ. રાજન રાજપૂત, સંદેશ ન્યૂઝ, નવસારી.